Subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार मित्रों, હું છું શિવાજી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ સિંભાવે છે. સ્વાગત છે આપ સર્વે ચેનલ પર. મિત્રો, આધાર કાર્ડ એ બહુ જ મહત્વનું અગત્યનું દસ્તાવેજ છે. આપ શું જાણો છો તેમ સરકારની તમામે તમામ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયો છે. ત્યારે આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોવો ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, મોબાઈલ નંબર રજીસ્ટર ઘણા બધા મિત્રોને હશે, પરંતુ ઘણા સમય પહેલાં જ્યારે આધાર કાર્ડ બનાવ્યું હોય ત્યારે મોબાઈલ નંબર અલગ આપ્યો હોય, અત્યારે કોઈ કારણસર મોબાઈલ નંબર બંધ થઈ ગયો, થઈ મોબાઈલ નંબર ખોવાઈ ગયો જવાના કારણે તમે એની અંદર જે મોબાઈલ નંબર આધારિત ઓટીપી આધારિત કેટલા સુધારા વધારા છે આધાર કાર્ડની અંદર એ નહીં કરી શકતા હો. જેમ કે તમારું નામ સુધારવું હોય, એડ્રેસ સુધારવું હોય, તમારી જન્મ તારીખ સુધારવી હોય, આ બધી બાબતો જે તમે ઘરે બેઠા પણ કરી શકો છો. એ મોબાઈલ નંબર રજીસ્ટર હોય તો લિંક થયેલો તમારા જે આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હોય તો આ બધી જ પ્રોસેસ તમે ઘરે બેઠા કરી શકો છો. હવે મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે જે તે આધાર સેન્ટર પર જવું પડે છે, ત્યાં લાઇનમાં ઉભો રહેવું પડે છે. જો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને જાઓ તો પણ તમારે ત્યાં બેસું રાહ જોવી પડે છે. આ બધી જ બાબતો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આધાર જે યુઆઈડી આધારનું સંભાળે છે આધાર કાર્ડ, એ સંસ્થાએ એક નવી અપડેટ બહાર પાડી છે જેમાં તમે તમારા ઘરે બેઠા આધારની અંદર તમારો જે કાયમી મોબાઈલ નંબર છે રજીસ્ટર કરી શકશો, અથવા તો એને અપડેટ કરી શકશો, ઈમેલ આઈડી પણ અપડેટ કરી શકશો. તો આ બધી સુવિધાઓ તમારા ઘરે બેઠા હોય તમને મળશે. આ સુવિધાનો લાભ કઈ રીતે લેવો, આ સુવિધા તમને કઈ રીતે ઘરે બેઠા મળશે, એ બધી જ બાબત વિગતવાર ચર્ચા આપણે વિડીયોમાં કરીશું. વિડીયો સાથે છેલ્લે સુધી સંકળાય દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવી જ અપડેટ નિયમિત મળવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. મિત્રો, ઘરે બેઠા મોબાઈલ નંબર રજીસ્ટર કઈ રીતે થશે એ વાત કરી એના પહેલાં એક મહત્ત્વની બાબત છે એ પણ તમારી સાથે શેર કરી દીધું. મિત્રો, જો તમારો આધાર કાર્ડ ખોવાઈ ગયું, ફાટી ગયું હોય કે તમે જે નવું આધાર કાર્ડ નીકળ્યું છે પ્લાસ્ટિકનું ઘરે બેઠા મંગાવવા માગતા હો, તો તમે એ આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવી શકો છો. એના માટે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂર નથી, માત્ર તમારી પાસે તમારો આધાર નંબર હશે તો પણ તમે એ ઘરે બેઠા આધાર કાર્ડ મંગાવી શકો છો. પીવીસીનું કઈ રીતે મંગાવવું એનો ડિટેલમાં વિડીયો બનાવીને મેં અગાઉ મારી યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અહીં ઉપર રાઇટ બટનમાંથી નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપીશ, ત્યાં જઈને પણ તમે એ વિડીયો જોઈ શકશો અને એના આધારે તમે ઘરે બેઠા આધાર કાર્ડ મંગાવી શકો. મિત્રો, ઘરે બેઠા મોબાઈલ નંબર લિંક કરવાની જે વાત છે, અપડેટ કરવાની વાત છે, એ વાત કરીએ તો મિત્રો, જે યુઆઈડી અને ઇન્ડિયન પોસ્ટ ઓફિસ આ બંને સાથે મળીને આ જે અપડેટ છે બહાર પાડી છે. અપડેટની વિગતવાર ચર્ચા કરીએ તો અહીં તમે જોઈ શકો છો, પીઆઈબી ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન આજે એનું ઓફિશિયલ હેન્ડલ છે, પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોનું. એની અંદર તમે અગાઉ ભારત સરકારનું ઓફિશિયલ હેન્ડલ છે એના ઉપર રજીસ્ટર છે. તમે જોઈ શકો છો કે સ્ટાર ટિક બ્લ્યુ ટિકવાળું એટલે કે ઓફિશિયલ હેન્ડલ છે. અહીં તમે જોઈ શકો છો કે અપડેટ જોઈ શકો છો. અહીં લખેલું છે કે નાવ રેસિડન્ટ આધાર હોલ્ડર કેન ગેટ હિઝ મોબાઈલ નંબર અપડેટેડ ઇન આધાર બાય પોસ્ટમેન એટ હિઝ ડોર સ્ટેપ, એટલે કે એના ઘર આંગણે પોસ્ટ માસ્ટર દ્વારા એ એનો આધાર નંબર આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરી શકશે અથવા તો લિંક કરી શકશે. અહીં જોઈ શકો છો કે IPPB ઓનલાઈન અને યુઆઈડી બંનેની સાથે એમણે લિંક કરે ટેગ કર્યા છે. તો હવે એ શું છે કહી દે તો અહીંયા એનો ઓફિશિયલ એક પરિપત્ર પણ જે છે એ મૂકેલો છે. તમે જોઈ શકો છો કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક અનાઉન્સ્ડ ટુડે ઇટ હેઝ લોન્ચડ અ સર્વિસ ફોર અપડેટિંગ મોબાઈલ નંબર ઇન આધાર એઝ રજિસ્ટર ફોર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નાવ અ રેસિડન્ટ આધાર હોલ્ડર કેન ગેટ હિઝ મોબાઈલ નંબર અપડેટેડ ઇન આધાર બાય પોસ્ટમેન એટ હિઝ ડોર સ્ટેપ, એટલે કે પોસ્ટમેન દ્વારા એને ઘરે બેઠા આ જે છે મોબાઈલ નંબર એને અપડેટ કરી શકશે. હવે આની અંદર કેટલા, તો જો 650 IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની બ્રાન્ચો છે ગામડાની અંદર આવેલી છે. એમાં 1,46,000 પોસ્ટ માસ્તર અને ગ્રામીણ ડાક સેવક, જે દરેક ગામની અંદર 2-3 ગામોની વચ્ચે જે પોસ્ટ ઓફિસ હશે ત્યાં તમે જોઈ શકો છો કે તમારા ગામની અંદર જો પોસ્ટ ઓફિસ હોય તો હવે તમે તમારા ગામમાંથી પણ પૈસા ઉપાડી શકતા હશો આધાર કાર્ડને આધારે, એટલે કે ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકમાં આ સેવા શરૂ છે. એની સાથે સાથે હવે આ મોબાઈલ નંબર અપડેટ કરવાની પણ સેવા શરૂ થઈ રહી છે. તો એના માટે તમારે હવે તમારા ઘણા આંગણે જ એ સેવા તમે લાભ લઈ શકશો. અહીં બેંકની સાથે બીજી ઘણી બધી સેવાઓ પણ આપી રહી છે. તમે જાણો છો કે LPG, પહલ, મનરેગાસ આ જે ઘણી બધી સેવાઓ છે એ તમને ત્યાં ઘરે બેઠા જ મળી રહે છે. હવે એની સાથે સાથે મોબાઈલ નંબર અપડેશનની કે લિંક કરવાની સુવિધા પણ તમને ઘરે બેઠા મળી જશે. હવે આ જે સુવિધા છે ને લાભ કઈ રીતે લેવો એના માટે શું પ્રોસેસ કરવી એ પણ આપણે જાણીશું. એના પહેલાં તમે અહીં એ પણ જણાવ્યું છે કે આ જે ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક છે કે IPPB છે એ અત્યારે માત્ર મોબાઈલ નંબર અપડેટની સર્વિસ આપશે, પણ ટૂંક સમયમાં એ બાળકોના જે છે અપડેશન છે ઘરે બેઠા બાળકોનું આધાર કાર્ડ બનાવવું એ પણ સુવિધા ટૂંક સમયમાં એની અંદર ઉમેરી દેશે. એટલે કે હવે તમારે બાળકોનું, તમારા નાના બાળકનું આધાર કાર્ડ બનાવવાનું હોય તો એના માટે તમારે આધાર સેન્ટર પર જવાની જરૂર નહીં પડે. એ પણ તમે પોસ્ટ માસ્ટરના આધારે કે ગ્રામીણ ડાક સેવકના આધારે તમે ઘરે બેઠા એ સુવિધાનો લાભ પણ લઈ શકશો. એ માટે પોસ્ટ ઓફિસમાં જે ડાક સેવકો છે અને જે પોસ્ટ માસ્ટરો છે એમને
એક ડિવાઇસ આપવામાં આવશે. અત્યારે જે મોબાઈલ નંબર છે એની સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સેસ કરી શકે અથવા એને કેચઅપ કરી શકે, સ્કેન કરી શકે, એ પ્રકારના ડિવાઇસ એમને હાઈ ક્વોલિટીવાળા ડિવાઇસ આપવામાં આવશે ને, જેના કારણે એ સરળતાથી બાળકોના જે આધાર કાર્ડ છે એ પણ બનાવી શકશે. મિત્રો, જે મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો છે ઘરે બેઠક કરી કરી શકાશે, એના માટે તમારે અપોઇન્ટમેન્ટ ક્યાં લેવાની, શું કરવાનું, કઈ રીતે પોસ્ટ ઓફિસને જાણ કરવાની, જેના કારણે જેઓ તમારા ઘરે આવીને રજીસ્ટર મોબાઈલ નંબર છે રજીસ્ટર કરી આપશે, લિંક કરી આપશે. તેના માટે મિત્રો તમારે અહીં એક એની માહિતી આપી છે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક onlinecom એટલે IPPBonline.com વેબસાઇટ ઉપર જવાનું છે. અહીં તમે જોશો તો અહીં જે એની સુવિધાઓ આપી છે એની અંદર એક લખેલ છે ડૂર સ્ટેપ બેન્કિંગ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે ડૂર સ્ટેપ બેન્કિંગની અંદર જે પણ સુવિધાઓનો સમાવેશ થાય છે એ બધી જ લિસ્ટ અહીં આપેલું છે. તેને તમે જોશો કે જે આધારની સર્વિસ છે એ બાબતે વાત કરી તો તમે જોઈ શકો છો ફાઇનાન્શિયલ સર્વિસની અંદર આ જે સુવિધા છે એનો ઉમેરો કરવામાં આવ્યો છે, મોબાઈલ નંબર અપડેટ ઇન આધાર. તો આ ડૂર સ્ટેપ સર્વિસનો લાભ લેવા માટે તમારે એક રિક્વેસ્ટ સબમિટ કરવી પડશે. એની પ્રોસેસ શું છે તો મિત્રો, કસ્ટમર કેન રાઇઝ સર્વિસ રિક્વેસ્ટ ડ્યુરિંગ ટાઈમલાઈન મેન્શન બિલોડ. તો આ જે કોલ નંબર આપેલા છે કોલ સેન્ટરના, અહીંયા 155299 અને 1880 79 80, આ બે નંબર ઉપરમાંથી કોઈપણ એક નંબર ઉપર તમારે કોલ કરવાનો છે અને કોલ કર્યા બાદ તમે તમારી જે રિક્વેસ્ટ છે નોંધાવી શકો છો. અથવા તમે અહીં જે GDS ગ્રામ ડાક સેવક કે પોસ્ટમેન કે પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમારી રિક્વેસ્ટ નોંધાવી શકો છો, જેના કારણે એના આધારે તમારે ઘરે આવીને તમને આ સેવાનો લાભ આપશે. હવે દરેક મિત્રો, હવે તમે જે આ ટાઈમ સેટ કરો છો તો તમને લાભ ક્યારે મળશે? તો આજે કસ્ટમર કેન પીક ટાઈમ સ્લોટ ફોર ડિલિવરી ઓફ સર્વિસ બિટવીન 11 AM to 4 PM ઓન શેડ્યુલ ડેટ. તમે જે તારીખે પણ તમારું ઘરે બેઠા મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય અને જે સ્લોટ તમે નક્કી કરો એની અંદર તમે 11 બપોરે 11 થી સવારના 11 થી સાંજે 4 વાગ્યા સુધીમાં આ સુવિધાનો તમે લાભ લઈ શકો છો. એ સમયગાળો તમારે નક્કી કરવાનો રહેશે. તો મિત્રો, આ રીતે તમે ઘરે બેઠા રિક્વેસ્ટ આપી અને તમારા જે આધારની અંદર મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો. અથવા જો તમારે નજીક હોય, ઘરની આજુબાજુમાં જ ક્યાંક ડાક સેવક હોય, પોસ્ટ ઓફિસ હોય, તો ત્યાં જઈને રૂબરૂ પણ તમે આ મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો. તો મિત્રો, આ રીતે તમે ઘરે બેઠા હવે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં અપડેટ કરી શકશો. તમારે ક્યાંય તાલુકામાં થઈ કે કોઈ આધાર સેન્ટરમાં જવાની જરૂર નથી. તો આ સાથે આ વિડીયો પૂર્ણ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં કરો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી મેચ સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.